नमस्कार, हूँ देवांग दवे, स्पेशियल एजुकेटर, ब्लॉक मणावदर, जिल्लो जूनागढ़, क्लस्टर पंचवटी। होम लर्निंग द्वारा शिक्षण एमां आजे आपणे दिव्यांग बाळकोने अंक ज्ञान कई रीते करावी शकाय तेना विशे माहिती मेळवशुं। तेमां अंक ओळख तथा अंकोनी मीनिंगफुल गणतरी कई रीते करी शकाय ते अंगे आजना वीडियो में माहिती मेळवशुं। तो दिव्यांग बाळकोने अंक ज्ञान शीखवा माटे आपणे आ रीतना अलग अलग पासाओनो उपयोग करशुं। कई पण वस्तु नानी वस्तुनो उपयोग करी અને બાળકોને અંક જ્ઞાન શીખવી શકાય છે। તેમાં બાળકોને પ્રથમ આ રીતના અંક દર્શાવવાનો અને કહેવાનું કે આ એકનો અંક છે। ત્યારબાદ એક વસ્તુ તેની સાથે મૂકવાની અને તેની ગણતરી કરાવવાની, એક એક, ત્યારબાદ બેનો અંક સાથે બે વસ્તુ, એક બે, બે એક બે, ત્યારબાદ ત્રણ, ત્રણ એક બે, ત્રણ ત્રણ એક બે ત્રણ, ત્યારબાદ ચારનો અંક, એક બે ત્રણ ચાર, ચાર એક બે ત્રણ ચાર, પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ। આ રીતે બાળકને અંકના ફ્લેશકાર્ડ સાથે વસ્તુની ગણતરી, તે અંક મુજબ વસ્તુની ગણતરી કરતા શીખવી શકાય છે। બાળકના આઈક્યુ પ્રમાણે, તેની માનસિક ઉંમર પ્રમાણે અલગ અલગ અંક, અહીંયા મેં 1-5 અંકનો વિડીયો બનાવેલ છે, પણ બાળકનું લેવલ સારું હોય તો 1-10 અથવા તો 1-20 અંક, એ રીતના અલગ અલગ અંકના ગણતરી કરતા શીખવી શકાય છે। ત્યારબાદ આ જ પ્રવૃત્તિમાં જો બાળકનો આઈક્યુ વધારે સારો હોય, માઇલ્ડ કેટેગરીનું MR બાળક હોય, તો આપણે તેને સરવાળા કરતાં પણ આ જ રીતે શીખવી શકીએ છીએ। એક નમૂનો જોઈ લઈએ। દાખલા તરીકે 2 + સરવાળાની નિશાની વત્તા 4 બરાબર કેટલા થશે, તો આપણે તેને ગણતરી કરતા શીખવશું। 2ના અંક સાથે 2 બ્લોક્સ મૂકશું, 1, 2, અને 4ના અંક સાથે 4 બ્લોક્સ મૂકશું, 1, 2, 3, 4। હવે દરેક બ્લોક્સની ગણતરી કરાવશું, 1, 2, 3, 4,
पांच छ। शू जवाब आव्यो? छ। तो आपणे छ नो फ्लेश कार्ड बाळकने ત્યાં રાખવાનું કહેશું અને ફરી એક વખત બ્લોક્સની ગણતરી કરાવશું। એક બે ત્રણ ચાર પાંચ છ। આ રીતે દિવ્યાંગ બાળકોને ઘરે બેઠા અંક જ્ઞાન સાથોસાથ કાઉન્ટિંગ એટલે કે ગણતરી સરવાળા તથા બાદબાકી આ પદ્ધતિ દ્વારા સરળતાથી શીખવી શકાય છે। પ્લે વે મેથડ દ્વારા બાળક સરળતાથી શીખશે અને પ્રવૃત્તિમાં રસ દાખવશે। ધન્યવાદ।